આશલ ગુજરાતમાં ઉબડખાબડ રસ્તાઓ અને રસ્તા પર પડેલા ખાડાની સમસ્યા લોકોનો પીછો છોડતી નથી. વાત મોરબીના હળવદની. હળવદના રાતાભોર અને માથક ગામ વચ્ચેનો રસ્તો છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે. અનેકવારની રજૂઆત અને વારંવારના વિરોધ પ્રદર્શન છતાં પણ તંત્ર છે બેદરકાર. ગ્રામજનોનું માનીએ તો 2 ગામના મોટાભાગના લોકો મોરબી જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે રસ્તામાં પડેલા ખાડાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાહદારીઓ અને વાહન ચાલકોને ખાસ રાતના સમયે અકસ્માતનો ભય સતાવે છે, પરંતુ નિંબર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું છે ત્યારે ગ્રામજનો સત્વરે આ રસ્તો રિપેર થાય તેવી માંગ કરી રહ્યા છે. આ રોડની ઘણીવાર અમે રજૂઆત કરી છે, ઘણા મોટા વાહન અમે રોક્યા છે રજૂઆત કરી, પણ અમારી રજૂઆત કોઈએ સાંભળી નથી. અને અમને એટલી બધી મુશ્કેલ પડે છે, કોઈ હાજુ માંદુ થયું તો તાત્કાલિક ગમે અહીંયા સિટીમાં જવું હોય તો અમને ઘણી બધી મુશ્કેલી. જેટલા ગામના અપડાઉન કરે એ રાતના બધા કંટારી જાય, કોઈ જગ્યાએ કંઈ હાલે એવી જગ્યા છે જ નહીં. અને આ સરકારે કંઈ 10 ટનના રોડ બનાવે ને 50 ટનની ગાડી, રજૂઆત શું કરી કોઈ સાંભળતું જ નથી. કે રાજકારણી આવે એ તો કંઈ સાંભળતા નથી. અમે તો ક્યાં બીજે માંગ, અમારી માંગ એ છે કે એક તો પુલ બની જાય નવેસર, અને પ્લસમાં રોડ 2 વર્ષથી તો અમે એટલી રજૂઆત કરી છે કે રોડ તો બનતો નથી, ઠાવ ગાડી વચ્ચોવચ ટેકરામાં હલવાઈ જાય છે.